કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજના અખબારો તરફ. તો લોકસભાની 4 અને વિધાનસભાની 10 બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો વિપક્ષી સંગઠનોને કુલ 11 અને ભાજપ તથા સાથી પક્ષોને ફક્ત 3 બેઠકો પર વિજય મળ્યો. ભારતીય જનતા પક્ષને સંયુક્ત વિપક્ષનો ફટકો બહુ જોરદાર રહ્યો છે. કેરાના અને નૂરપુર બેઠક ભાજપના હાથમાંથી ગઈ. મોદી લહેર ઉપર વિપક્ષી ગઠબંધન ભારે પડ્યું છે. ભાજપના ચાણક્ય અમિત શાહની વધુ એક નિષ્ફળતા સામે આવી છે. વિપક્ષોના મહાગઠબંધનને સફળતા પછી 2019ની ચૂંટણી માટે ભાજપ કઈ રણનીતિ અપનાવશે તે ચર્ચાઓ હાલ ચાલી રહી છે. સૌરાષ્ટ્રના 8 જિલ્લાનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ ખૂબ જ કંગાળ રહ્યું છે. માત્ર 52.95% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં એક અસામાન્ય ઘટના પણ સામે આવી છે. રેકડી ધારકની સ્ટેટ ચેમ્પિયન પુત્રી, જેની હથેળી પણ ઇજાગ્રસ્ત થઈ હતી, તેમ છતાં પણ તે બોર્ડમાં ટોપર બનીને સામે આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું છે. સાઉથ વેસ્ટર્ન ટુ વેસ્ટર્નલી પવનો થવાના કારણે ભેજમાં વધારો થયો છે. ઉપરાંત પવનની ગતિ પણ વધી ગઈ છે. ગઈકાલે જસદણ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો અને ખેતરોમાં પાણી ભરાયા હતા. છેલ્લા કેટલાક સમયમાં જામનગરથી દૂધના કુલ 67 અને ખાદ્ય તેલના 19 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં